नमस्कार मित्रों, शंकरभाई चौधरी अध्यक्ष बन्या पछी पोतानू पहली वार गृह सभा में पोते पोतानू मंतव्य रजू करे छे। देखो तमाम एमएलओ साथे पोतानी मंत्रणा रजू करे छे। देखो आ वीडियो। सभागृहना सन्मान्य नेताश्री अने माननीय मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल सहित जे जे मान्य सभ्यश्रीओए मने शुभेच्छाओ पाठवी छे, हूँ तमामनो हृदयथी खूब खूब आभार मानू छू अने आप सौनी आ शुभेच्छाओ मने तटस्थतापूर्वक काम करवा माटे लोकशाहीने बलवत्तर बनावाना कामनी अंदर वधारे उपयोगी थशे तेवी मने श्रद्धा पण छे। मारो प्रयत्न पूरेपूरो रहेशे, आप सौए जे अपेक्षा पण राखी छे न्यायपूर्वक वर्तवा माटेनी मने शीख पण आपी छे। मने भरोसो छे आप आमांथी घणा बधा सीनियर एवा सभ्यश्रीओ छे के जेमनुं मार्गदर्शन मने मळतुं रहेशे। मारो पांच टर्मनो अनुभव होय एना करता पण वधारे अनुभव आप सौनो अहींया होय एवा घणा बधा मित्रो छे। आजे पूज्य महात्मा गांधीजी अने सरदार साहेबने याद करी अने जेमणे आ गुजरातनी अलग स्थापना करी त्यारे एनी पायानी ईंट मूकी हती एवा परम पूज्य रविशंकरजी महाराजने याद करी अने एमने श्रद्धांजलि पण आपूं छूं के एक उज्ज्वल परंपराओ गुजरात માટેની એમણે આપી અને એ જ રસ્તા ઉપર આપણે બધા ભેગા મળીને કામ કરી રહ્યા છે। આ દેશના લોકશાહીને પદ્ધતિને ટેવ પાડવાનું અને ભારતના બંધારણે આપેલ મૂળભૂત અધિકારો અને દેશના નાગરિકત્વ સુધી પહોંચે તેની ચિંતા એ આપણા બધાની છે। લોકશાહી મળી ત્યારે સૌથી પહેલા જે બે ત્રણ પડકારો હતા આપણે બધા જાણીએ છીએ કે 700-800 વર્ષની જે અલગ અલગ ગુલામીઓ હતી એ પછી દેશને આઝાદી મળી, લોકશાહી મળી, તો લોકશાહી મળ્યા પછી પહેલું હતું કે લોકશાહીની સ્વીકૃતિ બનશે કે કેમ, અને એ આજે આટલા વર્ષો પસાર થતા પછી આપણને લાગે છે કે માત્ર સ્વીકૃત બન્યું એવું નહીં પરંતુ એ લોકશાહીને વધારે બળવત્તર બનાવવાનું કામ એ આપણી સમગ્ર દેશની મોટી સફળતા છે। હજુ એને આપણે વધારે આગળ પહોંચાડવું પડશે, હજુ વધારે એને કામને આપણે આગળ લઈ જવું પડશે। હેવ એન્ડ હેવ નોટ વચ્ચેની ખાઈને પૂરી કરીને આર્થિક વ્યવસ્થાઓ પણ જેની પાસે કંઈક વિશેષ છે, જેની પાસે કંઈક ઓછું છે, તેની પણ સબેલેન્સતા જેટલી વધારે થઈ શકે એટલો દેશ વધારે આગળ વધી શકશે। તો આપણે વિધાનસભાના સભ્ય તરીકે પણ આપણી કારોબારી એટલે આપણી સરકાર એને જે અધિકારો આપણે આપીએ છીએ એ અધિકારોનું ખૂબ સુચારુ રીતે કામ સરકારના માધ્યમથી થતું હોય અને એની અંદર કંઈક ખામી રહેતી હોય